मॉर्निंग विद्यार्थी मित्रों, आगळना लेक्चर में अपने प्रदेशवाद है ये जोयेलू अने तेनी पहला आज नवा राज्यनी रचना थी एनो अधूरो टॉपिक है अपने पूरो करेलो। आजना लेक्चर में अपने भाषा नामनु एक तत्व है ये जोवाना छे। तो शुरुआत करिए भाषा। भाषावादे प्रादेशिकवाद ने उत्तेजन आप्युं छे। तमने एवुं कीधुं छे कि भाषावाद एटले के भाषा चोक्कस कोई भाषा कोई चोक्कस विस्तारमां बोलवामां आवे ए प्रादेशिकवाद ने उत्तेजन आपे छे। कोई चोक्कस विस्तारमां कोई चोक्कस भाषा बोलता लोको वसवाट करता होय एवुं स्वाभाविक रीते लोको इच्छता होय छे। तमे के हुं कोई पण व्यक्ति होईए स्वाभाविक रीते आपणे एवुं इच्छीए कि आपणे जे भाषा बोलीए छीए एवी ज भाषा आपणी आसपासना लोको छे ए बोलता होय जेना कारणे वातचीतनी अंदर आपणने सरळता रहे ए लोकोना विचारो आपणे सरळताथी जाणी शकीए ने आपणा विचारो आपणे सरळताथी ते लोको सुधी पहोंचाडी शकीए। माटे तमने एवुं कीधुं छे कि भाषावादे प्रादेशिकवादने उत्तेजन आपेलुं छे। उत्तर भारतमां हिंदी भाषा दक्षिण भारतमां बिन हिंदी भाषी प्रदेशनी मांगणी तीव्र बने छे। उत्तर भारत एटले गुजरात करता ऊपरनो जे बधो भाग छे एने उत्तर भारत तरीके ओळखवामां आवे अने गुजरातनी नीचेना बधा राज्यो छे ए बधा राज्योने दक्षिण भारतना राज्यो तरीके ओळखवामां आवे छे। तो अहीं तमने एज कीधुं छे कि उत्तर भारत एटले के गुजरात करता ऊपरना राज्यो छे एमां हिंदी भाषानी मांगणी छे तीव्र बनती जाय छे अने नीचेना राज्यो छे एटले के गुजरात करता नीचेना राज्यो छे तेमां अंग्रेज बिन हिंदी भाषी राज्यो छे एनी मांगणी तीव्र बनती जाय छे। स्वाभाविक रीते गुजरातनी ऊपरना राज्यो छे उत्तर प्रदेश छे बिहार छे आ बधा राज्योमां स्वाभाविक रीते हिंदी भाषा छे ए बोलवामां आवे छे। જ્યારે દક્ષિણ ભારત એટલે કે ગુજરાતની નીચેના રાજ્યો છે એટલે કે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે કેરળ છે તો મહારાષ્ટ્રમાં મરાઠી છે કર્ણાટક કેરળમાં અંગ્રેજી ભાષા છે એટલે બિન હિન્દી ભાષી રાજ્યો છે એની માંગણી તીવ્ર બનતી જાય છે। ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની એટલે કે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશનની ભલામણો મુજબ કેટલાક ફેરફારો સાથે ઘડાયેલા ધારા અને તેના અમલ કરાયા પછી ના સમયમાં જોવા મળી છે। ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા છે એ દેશમાં રાજ્ય ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા માટે જે નિમાયેલું પંચ હતું એણે જે જે ભલામણો કરી ભલામણો સ્વીકારવામાં આવીને ભલામણોના આધારે ખરડો પસાર કરવામાં આવ્યો। 1956માં એ ખરડો રાષ્ટ્રપતિની સંમતિથી કાયદો બનાવવામાં આવ્યો અને કાયદાનો અમલ કરવામાં આવ્યો અને દેશની અંદર ભાષાના આધાર ઉપર રાજ્યોની છે રચના કરવામાં આવી અને ભલામણો સ્વીકારીને જે ધારો ઘડાયો અને એનો અમલ કરવામાં આવ્યો ત્યારે આ ભાષાના આધાર ઉપર રાજ્યોની રચના છે એની માંગણી તીવ્ર હતી અને એ બધી વસ્તુ એ પ્રદેશવાદ છે એ ભાષાના કારણે પણ ઉત્તેજિત થઈ છે। ભાષા એક એવું પરિબળ છે કે જે પ્રદેશવાદને ઉત્તેજિત કરી શકે એ 1956ની આસપાસ છે જોવા મળ્યું હતું। બીજો ટોપિક છે ધર્મ અને જાતિ। ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે। તમે જાણો છો આ સ્વાભાવિક વસ્તુ છે 33 કરોડ દેવી દેવતાઓ છે આ બધી વસ્તુ જે આપણી સંસ્કૃતિની અંદર કહેવામાં આવે છે જે તમે સારી રીતે જાણતા હશો તો આ લીટી તમે સારી રીતે સમજી શકો કે અલગ અલગ ધર્મો પાળતા લોકો છે ભારતની અંદર વસવાટ કરે છે। કેટલાક રાજ્યમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે। દાખલા તરીકે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અરુણાચલ વગેરે તેમના રીતરિવાજો પરંપરા જીવનશૈલી અને વ્યવસાયમાં વિવિધતા રહેલી છે। કેટલાક એવા રાજ્યો છે કે જેમાં કોઈ ચોક્કસ બહુમતીવાળી પ્રજા છે એ પોતાનો ધર્મ પાળીને ત્યાં વસવાટ કરે છે એમાં તમને ઉદાહરણ આપેલા છે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અને અરુણાચલ પ્રદેશ 7 સિસ્ટરના જે રાજ્યો છે એનો અહીંયા સમાવેશ છે તમને કરેલો જોવા મળે છે। એમાં બહુમતીવાળી પ્રજા છે એ પોતાના રીતિરિવાજો ત્યાં જોવા મળે છે પોતાની પરંપરા છે પોતાની જીવનશૈલી છે અને પોતાના વ્યવસાયો છે એમાં વિવિધતા જોવા મળે છે। અમુક ચોક્કસ જાતિ અમુક ચોક્કસ પ્રકારના લોકો અમુક ચોક્કસ ધર્મના લોકો કોઈ એક રાજ્ય ઉપર એક રાજ્યમાં સૌથી વધારે રહેતા હોય તો ત્યાં એ બહુમતીવાળો ધર્મ છે એ જોવા મળતો હોય છે એ કોઈ ચોક્કસ ધર્મની જીવનશૈલી છે ત્યાં જોવા મળતી હોય છે એ કોઈ ચોક્કસ ધર્મના રીતિરિવાજો કે પરંપરા છે જોવા મળતી હોય છે। આવું નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અને અરુણાચલ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે। આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે।
આસામની અંદર બોડો જાતિના લોકો છે એ પોતાનું એક રાજ્ય માંગે છે અને એની માંગણી ઉગ્ર થતી જાય છે. પરંતુ વર્તમાન સમયમાં થોડા થોડા વર્ષો પહેલાં, એકાદ બે વર્ષ પહેલાં આ માંગણી છે એને શાંત કરવામાં આવી છે. ઉલ્ફા ઉગ્રવાદીઓ છે એને પણ શાંત કરવામાં આવ્યા છે. એટલે બોડો જાતિના લોકો છે અત્યારે હાલની પરિસ્થિતિમાં પોતાનું અલગ રાજ્ય નથી માંગતા, અને ઉગ્રવાદીઓ છે અત્યારે સક્રિય છે નહીં. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું હતું. આ રીતે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાંથી અરુણાચલ જેવા નાના રાજ્યોની રચના થઈ હતી. આ જે લીટી આપેલી છે આપણે આગળ ભણી ગયા છીએ. તમને કીધું છે કે પ્રદેશવાદના લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું હતું. પંજાબ અને હરિયાણા બંને અલગ અલગ પ્રાંત છે થયા, આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું, જે તમને અહીંયા આગળ આપેલું છે. ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ છે એ છૂટા પડેલા છે. સેમ એ જ વસ્તુ કીધી છે. અહીંયા તમે નકશામાં જોઈ શકો, ઉત્તરપ્રદેશની ઉપર ઉત્તરાખંડનો ભાગ છે એ પ્રદેશવાદનું ઉદાહરણ છે. કોઈ ચોક્કસ લોકોએ, કોઈ ચોક્કસ ભાષાના લોકોએ ઉત્તરાખંડ નામનું અલગ રાજ્ય છે અસ્તિત્વમાં લાવવાની માંગણી ચલાવી. ત્યાર પછી તમે જોઈ શકો, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છે છૂટું થયું છે, બાજુબાજુમાં આવેલા રાજ્યો છે. બિહારમાંથી ઝારખંડ છે 2000ની અંદર છૂટું થયું. અને એ જ રીતે તમે હિમાચલ પ્રદેશની નીચે જુઓ, પંજાબ છે કેસરી કલરમાં, અને પંજાબની નીચે હરિયાણા, ખૂબ નાના નાના ભાગો છે. એ હરિયાણા છે એ પંજાબમાંથી છૂટું થયેલું છે. જાટ લોકો જેને કહી શકાય, એ લોકો દ્વારા આંદોલન કરવામાં આવે, જેના પરિણામે પંજાબમાંથી હરિયાણા છે છૂટું પડ્યું. તો આ બધા પ્રદેશવાદના ઉદાહરણ છે. કોઈ ચોક્કસ ભાષાના આધારે, કોઈ ચોક્કસ ધર્મના આધારે, કોઈ ચોક્કસ જાતિના આધારે કોઈ ચોક્કસ રાજ્યની રચના કરવી એ પ્રદેશવાદ છે, જે ભારતની અંદર વારંવાર જોવા મળે છે. હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માંગણી પણ ચાલે છે. અત્યારે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવું, મહારાષ્ટ્રની જે નીચેનો વિસ્તાર છે કે જે ગરીબીનો વિસ્તાર છે, જેમાં ગરીબો વસવાટ કરે છે, એનું અલગ રાજ્ય બનાવવાની માંગણી પણ ચાલે છે. જોકે અત્યારે આ માંગણી એટલી બધી તીવ્ર નથી. અત્યારે આ જે માંગણી છે શાંત પડી ગઈ છે, એટલે અત્યારે આ અંગે કોઈ પણ વિચારણા થતી નથી. આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ માંગણી, રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલન કરે, તો તે છેવટે દેશના હિતમાં નથી. કોઈ પણ એક પ્રદેશમાં વસવાટ કરતા લોકો છે એ પોતાના પોતે એક ભાષા બોલે છે, અને ભાષાના આધાર ઉપર એ લોકો પોતે અલગ રાજ્યની માંગણી કરે, પોતાના ભાષાના આધાર ઉપર પ્રદેશનો વિકાસ કરવાની કલ્પના કરે અને પોતે કોઈ ચોક્કસ લાભ મેળવવા માટે આંદોલન કરે, તો એ છેવટે તો દેશના હિતમાં નથી જ. દેશનું હિત જાળવવા માટે કોઈ પણ બીજી ભાષા બોલતા રાજ્ય સાથે પણ તમે વસવાટ કરી શકો છો, એ રાજ્યનો વિકાસ કરી શકો છો, એ રાજ્યના સારા માટે, દેશના હિત માટે તમે કાર્ય કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારી પાસે અલગ રાજ્ય હોય તો જ તમે દેશનો વિકાસ કરી શકો, તો જ તમે તમારો વિકાસ કરી શકો, તો જ તમે તમારા સમાજનો વિકાસ કરી શકો. પરંતુ જો તમારે દેશનો, સમાજનો કે તમારો વ્યક્તિગત વિકાસ કરવો છે, તો તમે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ ભાષા સાથે ભળીને પણ તમે એ વિકાસ છે સાધી શકો છો. તો છેવટે ભાષાના આધારે આ પ્રદેશવાદની લાગણી છે જોવા મળે છે, એ દેશના હિતમાં જોવા મળતી નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ ભારતને સાર્વભૌમ જાહેર કરે છે. દરેક જગ્યાએ એક સરખું શાસન જોવા મળતું હોય, સમાજવાદી રચના છે જોવા મળતી હોય, સમાજના આધારે કોઈ પણ રચના છે અલગ અલગ સમાજ અસ્તિત્વમાં જોવા મળતા હોય, ધર્મનિરપેક્ષતા, દરેક વ્યક્તિને ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવતી હોય, આવી એક લોકશાહી, આવું એક પ્રજાસત્તાક રાજ્ય, આવું એક પ્રજાસત્તાક દેશ ભારત છે એ જોવા મળે છે. બંધારણ અનુસાર રાજ્યોની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ. રાષ્ટ્રની જ્યારે, રાજ્યની જ્યારે પુનઃરચના કરવામાં આવે, કોઈ પણ રાજ્યને એક રાજ્યમાંથી અલગ કરવામાં આવે, તેના માટે આંદોલન કરવામાં આવે, તેના માટે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવે, તો આ બધી જ વસ્તુ કરતાં પહેલાં દેશનું હિત વિચારવું જોઈએ. દેશનું હિત વિચારીને પછી જ આ બાબતે કોઈ પણ નિર્ણયો છે લેવા જોઈએ. છેવટે એવા કોઈ નિર્ણયો ન લેવા કે જે દેશહિતને નુકસાન કરતા હોય. ત્યાર પછીનો ટોપિક છે પ્રાદેશિક અસમાનતા. અલગ અલગ પ્રદેશોના વિકાસ બાબતે
આઝાદી પછી પણ અસમાનતા જોવા મળે છે એની તમને અહીંયા વાત કરેલી છે. વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થયા ત્યાં વિકાસાત્મક કાર્યો કર્યા નહીં, પરંતુ પરિણામે આવા વિસ્તારો છે એમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. વિદેશી શાસકો એટલે કે અંગ્રેજો હતા, પોર્ટુગલો હતા, ફ્રેન્ચો હતા, આ બધા જ વિદેશી શાસકો હતા. આ બધા વિદેશી શાસકોને ભારતના જે જે વિસ્તારમાંથી આર્થિક લાભ એટલે કે નાણાકીય લાભ પ્રાપ્ત નહોતા થતા, જે વિસ્તારમાંથી એને ખૂબ અઢળક નાણાકીય કમાણી પ્રાપ્ત નહોતી થતી, એવા વિસ્તારમાં એણે કોઈ પણ પ્રકારના વિકાસાત્મક કાર્યો એટલે કે લોકોના સારા માટેના કોઈ કાર્યો કર્યા હતા નહીં. પરિણામે આવા જે વિસ્તારો છે પછાત જોવા મળે છે, એમાં પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. ભારતના કોઈ ચોક્કસ રાજ્યો ખૂબ વધારે વિકસિત છે અને ભારતના કોઈ ચોક્કસ રાજ્ય અત્યારે પણ વિકસિત નથી. તમે જોઈ શકો ગુજરાત મહારાષ્ટ્ર ખૂબ વિકસિત છે, તો સામે તમે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ અને બિહાર ખૂબ પછાત છે. તો આ બાબત છે પ્રાદેશિક અસમાનતા દર્શાવે છે. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. ભારત આઝાદ થયું ત્યાર પછી ભારતનો દરેક ક્ષેત્રમાં આર્થિક વિકાસ થાય તે માટે આયોજન પંચની રચના કરવામાં આવી. જો કે આયોજન પંચ અત્યારે ભારતમાં અસ્તિત્વ ધરાવતું નથી. આયોજન પંચ છે ભારતમાં અત્યારે કોઈ કામ કરતું નથી. અત્યારે આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ છે કામ કરે છે, કે જેનું કામ પણ સેમ આરોગ્ય પંચની જેવું જ જોવા મળે છે. અહીંયા તમને કીધું છે જે આયોજન પંચની રચના થઈ એનો મુખ્ય હેતુ દરેક પ્રદેશનો સમતોલ આર્થિક વિકાસ કરવાનો હતો અને અન્ય ક્ષેત્રોનો પણ સમતોલ વિકાસ કરવાનો હતો. એટલે કે દરેક રાજ્યો સરખી રીતે આગળ વધે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની અસમાનતા ન જોવા મળે, દરેક રાજ્યનો ખૂબ સારી રીતે વિકાસ થાય અને પરિણામે દેશનો પણ વિકાસ થાય, આવો હેતુ છે રાખવામાં આવ્યો હતો. એક માર્ક્સનો સવાલ છે, પૂછી શકાય આયોજન પંચનો મુખ્ય હેતુ શું હતો? તો તમારો જવાબ છે, આયોજન પંચનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. ચોક્કસ પ્રદેશવાદના દબાણો, કોઈ ચોક્કસ ધર્મની પ્રજા કોઈ ચોક્કસ પ્રદેશ ઉપર અસ્તિત્વ ધરાવવા માટે દબાણ કરતી હોય, એ સરકારનું પણ માનવા માટે તૈયાર ન હોય, તો સ્વાભાવિક રીતે ત્યાં વિકાસ છે થવાનો નથી. રાજકીય કારણથી કોઈ પણ વિકાસની યોજના પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, કોઈ ચોક્કસ સરકાર કે જે કેન્દ્રમાં જોવા મળતી હોય અને એ જ કેન્દ્રની સરકાર કોઈ પણ રાજ્યમાં હોય, તો સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર છે જે તે રાજ્યને પૂરતો સહયોગ આપશે અને ત્યાં વિકાસના કાર્યો વધારે કરશે. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સમાન હશે નહીં, તો સ્વાભાવિક રીતે જે તે રાજ્ય છે એની તરફ વિકાસના કાર્યો છે એની ઉપર એટલું બધું ધ્યાન આપવામાં નહીં આવે, તો કોઈ ચોક્કસ રાજ્યનો વિકાસ થશે અને કોઈ ચોક્કસ રાજ્યનો વિકાસ થશે નહીં. વિકાસ માટેના સ્ત્રોતો મર્યાદિત છે અને એ સ્ત્રોતોનો પણ કોઈ અયોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે અત્યારે પણ સમતોલ આર્થિક વિકાસ, સમતોલ સામાજિક વિકાસ, સમતોલ રાષ્ટ્રીય વિકાસ જોવા મળતો નથી. આમ દેશમાં વિકસિત, મધ્ય વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો છે જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં આંતરિક અને પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દેશમાં ત્રણ પ્રકારના રાજ્યો જોવા મળે છે, એક તો ખૂબ વિકસિત છે, એક તો મધ્ય વિકસિત છે અને એક અલ્પ વિકસિત છે. ખૂબ વિકસિત રાજ્યો છે જેમાં બધો વિકાસ ખૂબ સારી રીતે થઈ ગયો છે. મધ્ય વિકસિત રાજ્યો છે જેમાં અત્યારે વિકાસની કામગીરી છે ચાલુ છે, સંપૂર્ણપણે વિકાસ થયો નથી. અને અલ્પ વિકસિત રાજ્ય છે કે જેમાં કોઈ પણ પ્રકારનો વિકાસ જોવા જ નથી મળતો, જેમાં કોઈ પણ પ્રકારની લોકહિતની કામગીરી જોવા જ નથી મળતી. આવા ત્રણ પ્રકારના રાજ્યો છે દેશમાં અસ્તિત્વ ધરાવે છે. અને કેટલાક રાજ્યો એવા પણ છે કે જેમાં આંતરિક રીતે એટલે કે રાજ્યની અંદર જ કેટલાક પ્રદેશોનો ખૂબ વિકાસ થયેલો છે, તો કેટલાક પ્રદેશોનો ખૂબ વિકાસ થયેલો નથી. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે, પરંતુ વિદર્ભ અને મરાઠવાડ જેવા વિસ્તારો આજે પણ પછાત છે. તમને ઉદાહરણ આપેલું છે, મહારાષ્ટ્ર રાજ્ય છે વિકસિત રાજ્ય છે
અને તમે જાણો પણ છો, મહારાષ્ટ્ર ખૂબ વિકસિત રાજ્ય છે. ભારતની આર્થિક રાજધાની મહારાષ્ટ્રને કહી શકાય. આટલો બધો વિકસિત રાજ્ય હોવા છતાંય એનો વિદર્ભનો વિસ્તાર છે, મરાઠવાડનો વિસ્તાર છે કે જ્યાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી આવેલી છે. ગરીબો સૌથી વધુ પ્રમાણમાં ત્યાં વસવાટ કરે છે. એ વિસ્તાર આજે પણ પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા અને તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અત્યારે પણ અલ્પવિકસિત છે. આંધ્રપ્રદેશનો જે રાયલસીમાનો વિસ્તાર છે, જ્યાં પણ અત્યારે એટલો બધો વિકાસ જોવા મળતો નથી, અને તેલંગાણા રાજ્યના પણ કેટલાક વિસ્તારો છે એ પણ અત્યારે પછાત જોવા મળે છે. આ રાજ્યની અંદર અસમાનતા છે એ જોવા મળે છે. રાજ્યની અંદર કેટલાક પ્રદેશોનો ખૂબ સારો વિકાસ થાય છે, તો જ્યારે કેટલાક પ્રદેશોનો વિકાસ થતો નથી. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે. કેટલાક રાજ્ય કૃષિ વિકાસ એટલે કે ખેતીની બાબતમાં ખૂબ આગળ છે. તમે પંજાબ છે જોઈ શકો, ખેતીની બાબતમાં ખૂબ આગળ છે. અને કેટલાક બાબતો ઔદ્યોગિક વિકાસમાં ખૂબ આગળ છે. તમે ગુજરાત અને મહારાષ્ટ્ર જોઈ શકો, ઉદ્યોગના વિકાસમાં છે ખૂબ આગળ જોવા મળે છે. આમ રાજ્ય રાજ્ય વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે, અને તેમાંથી પ્રદેશવાદ જન્મે છે. આમ રાજ્ય રાજ્ય વચ્ચે પણ કેટલીક અસમાનતા વિકાસની બાબતમાં જોવા મળે છે. કોઈ ચોક્કસ રાજ્ય ખેતીની બાબતમાં આગળ છે, કોઈ ચોક્કસ રાજ્ય ઉદ્યોગની બાબતમાં આગળ છે, કોઈ ચોક્કસ બાબત સેવાની બાબતમાં રાજ્ય સેવાની બાબતમાં આગળ છે. તો આ અસમાનતા છેવટે પ્રદેશવાદ જન્માવે છે, છેવટે રાષ્ટ્ર માટે નુકસાનકારક છે, છેવટે રાષ્ટ્રના હિતમાં થતું નથી. છેવટે આ પ્રદેશવાદ છે એ અલગ રાજ્યની માંગણી ઊભી કરે છે, જે છેવટે દેશને નુકસાન કરે છે. બે પડોશી રાજ્ય ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધી વિવાદ ચાલી રહ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેના જમીનના વિવાદ ચાલી રહ્યા છે. બે રાજ્યો ભારતના જ છે, ભારતના જ વિસ્તાર છે, છતાં પણ કેટલાક સરહદ સંબંધી જે કહી શકાય કે વિવાદો છે એ અત્યારે પણ જોવા મળે છે. સરહદને લગતા કેટલાક મુદ્દાઓ છે જોવા મળે છે. તમને અહીંયા કીધું છે, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સરહદના વિવાદ છે જોવા મળે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક પાસપાસેના રાજ્યો છે, પાણીના લગતા કેટલાક પ્રશ્નો છે એ પણ મહારાષ્ટ્ર કર્ણાટક જેવા રાજ્યો વચ્ચે છે જોવા મળે છે. અને બીજું તમને કીધું છે, પંજાબ હરિયાણાનો જે વિસ્તાર છે, પાસપાસેના રાજ્યો પંજાબમાંથી જ હરિયાણા છૂટું થયેલું છે, તો એમાં પણ કેટલાક આવા સરહદી બાબતના પ્રશ્નો છે જોવા મળે છે, સરહદને લગતા મુદ્દાઓ છે જોવા મળે છે. છેવટે તો બંને રાજ્ય ભારતના જ છે, છેવટે તો જે પણ જમીન છે ભારતની જ છે, તો આવા વિવાદ થવા જોઈએ નહીં, આવા વિવાદ સર્જાવા જોઈએ નહીં. છતાં પણ આ વસ્તુ ભારતમાં જોવા મળે છે, જે છેવટે તો ભારતને જ નુકસાન કરે છે. કોઈ પ્રદેશની ભૂમિ પર જળની વહેંચણી અને ખનિજ જળ, ઔદ્યોગિક કાચો માલ કે કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે. કોઈ ચોક્કસ પ્રદેશની ભૂમિ પર જળની વહેંચણી થાય, ખનિજ હોય, જળ હોય, ઔદ્યોગિક કાચો માલ હોય કે કૃષિ ક્ષેત્રની અનુકૂળતા હોય, કોઈ ચોક્કસ લાભ કોઈ ચોક્કસ પ્રદેશને મળે, કોઈ ચોક્કસ લાભ કોઈ ચોક્કસ વ્યક્તિને મળે, આવી મનોવૃત્તિ છેવટે સંકુચિતતા પેદા કરે છે, છેવટે પ્રદેશવાદને ઉત્તેજન આપે છે. છેવટે કોઈ બધા જ લાભ કોઈ એક રાજ્ય લઈ જાય તો સ્વાભાવિક રીતે બાકીના રાજ્યો છે અસમાનતાનો ભોગ બનવાના છે, અસમાનતાથી પીડાવાના છે, અને એ બાકીના રાજ્યોનો વિકાસ થવાનો નથી. દરેક રાજ્યોનો વિકાસ કરવો હોય તો દરેક રાજ્યમાં આર્થિક રીતે નાણાકીય સુવિધા છે સરખા પ્રમાણમાં ઊભી કરવી જોઈએ. કૃષિ ક્ષેત્રના લાભ, ઔદ્યોગિક ક્ષેત્રના લાભ, ઔદ્યોગિક કાચો માલ, જળ, ખનિજ બધાની વહેંચણી સમાન ધોરણે કરવી જોઈએ. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતા સંકુચિત ભાવનાના નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે. અને તમે પ્રદેશવાદ કયો કે પ્રાદેશિકતા કયો, એ સંકુચિત ભાવના છે, નજીવો સ્વાર્થ છે કે મહત્વાકાંક્ષા છે, જે છેવટે તો દેશને નુકસાન કરે છે. કોઈ એક રાજ્ય બધા જ સોર્સ છે, બધા જ સ્ત્રોતો છે પોતાની તરફ ખેંચી લે, તો એનો પોતાનો સ્વાર્થ એના રાજ્યનો વિકાસ કરવાનો હોય છે. આ રાજ્યના વિકાસના નાનકડા સ્વાર્થ માટે, આ રાજ્યના વિકાસની નાનકડી મહત્વાકાંક્ષા માટે બાકીના દરેક રાજ્યોને નુકસાન થાય છે, અને છેવટે દરેક રાજ્યોનું નુકસાન એ ભારત દેશનું નુકસાન છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો કરવા જોઈએ.
ભારતની આઝાદી પછી આ લીટી આપણે બીજી વાર આવી ગઈ છે, આ જ ચેપ્ટરમાં આ લીટી આગળ પણ આવી ગઈ હતી. ભારત આઝાદ થયો છે ત્યાર પછી કોઈ ચોક્કસ પ્રદેશો કરતાં, કોઈ ચોક્કસ રાજ્ય કરતાં દેશનું સ્થાન આગળ હોવું જોઈએ, દેશને વધારે માન આપવું જોઈએ, દેશની ગરિમા જળવાઈ રહે એવું કાર્ય કરવું જોઈએ, દેશનું સ્થાન, દેશનું મસ્તક હંમેશા ઊંચું થાય એવું કાર્ય કરવું જોઈએ, કોઈ ચોક્કસ પ્રદેશના વિકાસ કરતાં સમગ્ર દેશના વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ, અને તે વિકાસ કઈ રીતે થાય અને કઈ રીતે એવો વિકાસ જળવાઈ રહે એવા પ્રયત્નો છે સદાયને માટે કરવા જોઈએ. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ, આવતા લેક્ચરથી કન્ટિન્યુ કરીશું.